नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 यूनिट अपने 7 नो अभ्यास आज करशू। सुभाषितानी पुस्तकेषु विद्या परहस्तेषु यद धनम कार्यकाले सन उत्पन्ने न सा विद्या न तद धनम। हवे आपणे एनु गुजराती जोईए कि जे विद्या पुस्तकमां रहेली छे अने जे धन बारकाना हाथमां रहेलू होय छे ते बीजा बे श्लोक नो गुजराती कि ते विद्या ने धन जरूरी थाय त्यारे कई काम में आवता नहीं। हवे एनी समझूती जोईए कि आपणे घणा सारा पुस्तकों वाँचीए छीए परंतु जो पुस्तकों द्वारा मळतो बोझ आपणा जीवन में न उतारीए तो ए जेम श्लोक छे ते रीते थाय छे के જેમની વિદ્યા પુસ્તકમાં જ રહી જાય છે અને તેમના વિશે આપણે કાંઈક કહેવત છે કે ભણ્યા પણ ગણ્યા નહીં, બીજાના પાસે જે જ્ઞાન છે એ સાવ નકામું છે। જેમ કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને ધન બીજાનો અધિકાર છે, તે ધન જરૂરિયાત સમયે આપણને ઉપયોગી થતું નથી। કે પુસ્તકમાં રહેલી વિદ્યાનું જે જ્ઞાન છે જ્યારે મુશ્કેલીના સમયે આપણે જરૂર પડે છે ત્યારે આપણને કામ લાગતું નથી। એટલા માટે જ કીધું છે કે બીજાના હાથમાં રહેલું ધન અને પુસ્તકમાં રહેલી વિદ્યા। વૃક્ષમ ફલંતિ ભાતિ વૃક્ષમ ધનુયતે કપિ વૃક્ષેણ વાર્યતે તાપ વૃક્ષાય દિયતે वृक्षांत पतन्ति पर्णानि वृक्षस्य वस्त्रो महान वृक्ष खगानि गुंजति वृक्ष धन्योषि भूतले। के फळोथी रहेलो वृक्ष शोभे छे, वृक्षने वांद्रो हल्लावे छे, वृक्ष वडे गरमी दूर कराय छे अने वृक्ष माटे आपणे पाणी अपाय छे। तो शोकनी समजूती आपणे जोईए के वृक्षने ફળોથી ભરેલું વૃક્ષ શોભે છે અને વૃક્ષને વાંદરો હલાવે છે, વૃક્ષ વડે ગરમી દૂર કરાય છે અને વૃક્ષને પાણી અપાય છે, વૃક્ષમાંથી પાંદડા પડે છે, વૃક્ષનો વિસ્તાર મોટો છે અને વૃક્ષ ઉપર પંખીઓ કલરવ કરે છે। હે વૃક્ષ, તું ધરતી ઉપર ધન્ય છે। કે આ શ્લોકમાં વૃક્ષ અને તેના ઉપયોગ વિશેની માહિતી આપણને આપવામાં આવી છે। આ શ્લોકની વિશેષતા એ છે, આપણને એ સમજાવે છે કે જ્યારે તેના પ્રત્યક્ષ ચરણમાં વૃક્ષ શબ્દની તમામ વિભક્તિના એક વચન રૂપ અને ક્રમશઃ વાપરી લેવામાં આવ્યા છે। કે અહીંયા વૃક્ષ દ્વારા જે સર્જન પુરુષની વાત કરવામાં આવી છે કે પરોપકાર કાર્યની વાત, કે માણસ પોતાના જીવનમાં પરોપકારી માણસ કેવો હોય છે, સર્જન માણસ કેવો હોય છે એના ગુણોની વાત કરવામાં આવી છે। તો જોઈએ કે આ શ્લોકમાં પ્રત્યેક વૃક્ષની તમામ વિભક્તિઓ એક વચનના રૂપમાં ક્રમશઃ આપણને આવરી લેવામાં આવેલી છે। વિભક્તિ તો આપણે મિત્રો ભણ્યા જ હશું, તો જોઈએ આગળ। ન કિંચિત કશ્ય સન્મિત્ર ન કિંચિત કશ્ય સિદ્ધરિપુ વેવારણ જાયંતે મિત્રાણી રિપુસ્તવા। કે આ શ્લોક આપણને એ સમજાવે છે કે મિત્ર કઈ રીતે બને છે અને દુશ્મન કઈ રીતે બને છે। તો સમજૂતી જોઈએ કે મિત્ર અને શત્રુ કેવી રીતે બને સમજવામાં આવ્યા છે કે આપણો જે વ્યવહાર છે એ વ્યવહારના આધારે મિત્ર અને શત્રુ બને છે। કે જો આપણે કોઈ બીજા પ્રત્યે સારું વર્તન કર્યું છે તો આપણો મિત્ર બની જશે અને જો ખરાબ વર્તન કરશું તો એ આપણો શું થઈ જશે, દુશ્મન બની જશે। તો હવે જોઈએ કે એને જે લોકો સાથે આપણે ખરાબ વ્યવહાર કરીએ છીએ તે લોકો આપણા શત્રુ બને છે અને જે લોકો સાથે આપણે સારો વ્યવહાર કરીએ છીએ એ આપણા મિત્ર બની જાય છે અને જ્યારે ખરાબ વ્યવહાર કરીએ છીએ તે આપણા શું બની જાય છે, શત્રુ બની જાય છે। આમ આપણા વર્તન અને વ્યવહારથી લોકો આપણા મિત્ર અને શત્રુઓ બને છે।
આપણે પાડોશીમાં રહેતા હોઈએ તો પાડોશીઓ સાથે સારો વ્યવહાર કરશું તો એ પાડોશીઓ આપણા સારા મિત્ર બની જશે, અને જો ખરાબ વર્તન વ્યવહાર કરશું તો એ આપણા શત્રુ પણ બની જશે. તો કોઈ જન્મથી જ કોઈ શત્રુ કે કોઈ મિત્ર નથી હોતો, પણ આપણા વ્યવહારથી જ એ બને છે એ આપણને શીખવે છે. કે જેમનો સ્વભાવ સારો હોય છે તેમના મિત્રોની સંખ્યા પણ વધારે હોય છે. માટે આપણે હંમેશા સૌની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. જો આપણે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોઈએ, જો આપણો સ્વભાવ સારો હશે તો બધા જ આપણા મિત્રો બની જશે, પણ આપણે ખરાબ વ્યવહાર કરશું તો એ બધા આપણા શું બની જશે, તો કે દુશ્મનો બની જશે. પીબંતી નદ્યઃ સ્વયમેવ નાપસ્યં ન ખાદ્યંતિ ફલાની વૃક્ષઃ નાદંતિ શસ્યં ખલુ વારિહ પરોપકાર્યૈ સતાં વિભૂતિતાય. આગળનો શ્લોક એ જોઈએ કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતે ફળો ખાતા નથી, વાદળો ખરેખર પોતે ઉગાડેલું અનાજ પોતે ખાતા નથી, સજ્જનની સંપત્તિ પરોપકાર માટે હોય છે. અહીંયા પણ પ્રસ્તુત આપણે શ્લોકમાં આપણને સજ્જન પુરુષોના જે ગુણો છે એ ગુણોને આપણે નદીઓ સાથે અને વૃક્ષો સાથે સરખાવ્યા છે. કે નદીઓ પોતે પોતાનું પાણી પીતી નથી અને વૃક્ષો પોતે ફળો ખાતા નથી, વાદળો ખરેખર પોતે ઉગાડેલું અનાજ પોતે ખાતા નથી. આમ સજ્જનની જે સંપત્તિ છે એ પરોપકારના માટે છે. સજ્જન હંમેશા શું કરે છે તો ગરીબોને દાન આપે છે, ને દાન આપી અને પરોપકારનું કાર્ય કરે છે. તો આ શ્લોકમાં નદીઓ વૃક્ષો વાદળો તથા સજ્જનો દ્વારા પરોપકારનો મહિમા વર્ણવેલો છે. કે પરોપકારના ગુણો કેવા હોય છે, કે વૃક્ષ ગોળે કે પરોપકારનું કાર્ય કરે છે, તાપમાંથી બચાવે છે, સાયો આપે છે, કે નદીઓ પોતે પોતાનું પાણી પીતી નથી, અને શું કરે છે તો ક્યારેય કોઈ નદીઓનો ઉપયોગ બધા કરે છે પણ ક્યારેય પોતાનું પાણી પીતી નથી. એ હંમેશા નિરંતર શું કરે છે તો કે મનુષ્યના હિત માટે પરોપકારનું કાર્ય કરે છે. કે વૃક્ષો મીઠા મીઠા ફળો ઉગાડે છે, છતાં એ વૃક્ષો પોતાના ફળ ખાતા નથી અને ક્યારેય પોતાના ફળો ખાતા કોઈને અટકાવતું નથી, એટલા માટે પરોપકારનું કાર્ય કરે છે. ખેતરમાં ઉગેલું અનાજ પણ બધા જ ખાય છે, પણ જે વાદળોમાંથી પાણી વરસાવીને લીધે અનાજ ઉગ્યું છે તે વાદળો ક્યારેય પોતે આ ઉગાડેલું અનાજ પોતે ખાતા નથી. તો આ ગુણ દ્વારા પણ અહીંયા પરોપકારની ભાવના આપણને બતાવેલી છે. ગંગા સિંધુ સરસ્વતી શયમના ગોદાવરી નર્મદા કાવેરી સર્યુ હેમ હેમેન્દ્ર તનિયા શર્માવતી વેદિકા. કે અહીંયા જે આપણી પવિત્ર જે નદીઓ ગણવામાં આવી છે એ નદીઓની વાત કરવામાં આવેલી છે. કે શિપ્રા વેત્રવતી મહાશૂર નદી ખ્યાત સયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિત કુર્વંતુ મે મંગલમ. જે પાંચ સાત જે પવિત્ર નદીઓની ગણના કરવામાં આવી છે એની સમજૂતી જોઈએ. કે ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહાનદી ચરમણવતી વેદિકા શિપ્રા ને વેત્રવતી મહાશૂર નદી. કે ભારતીય જે સંસ્કૃતિમાં છે એ નદીઓને માતાનું સ્થાન આપવામાં આવેલું છે, અને નદીઓને પવિત્ર માની એનું પૂજન પણ કરવામાં આવે છે. કે એ પવિત્ર નદીઓમાં ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહાનદી શરમણવતી વેદિકા શિપ્રા વેત્રવતી મહાસુદી, આ સાત નદીઓ આપણને ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવી છે. અને તમે ફોટાઓ દ્વારા નિહાળી શકો છો કે અહીં મહાનદી
જે પહાડમાંથી નીકળી અને દૃશ્ય આપણને બતાવેલું છે કે આ સાત નદીઓ જે પવિત્ર છે એ હંમેશા નિરંતર વહેતી રહે છે અને મનુષ્યનું જે જીવન છે એ પવિત્ર બનાવી રહે છે. જેમ કે આપણે ગંગા નદીને પવિત્ર ગણીએ છીએ કે ગંગા નદીમાં નાહીને આપણે શુદ્ધ થઈ જઈએ છીએ, એ રીતે અન્ય જે આપણી જીવાદોરી સમાન જે નદીઓ છે, નર્મદા છે, કાવેરી છે, સરયુ છે, આ બધી નદીઓ આપણને શું કરે છે તો કે કંઈક ને કંઈક આપણને શીખવે છે કે ગંગા, સિંધુ, સરસ્વતી આ બધી એક માતા સમાન ગણવામાં આવેલી છે અને લોકોના પુણ્ય માટે અહીં ધરતી ઉપર ઈશ્વર દ્વારા એનું અવતરણ કરવામાં આવેલું છે. કે કોઈ પણ નદી હોય તો એ નદી હંમેશા શું કરે છે તો કે એની પાછળ ઈશ્વરનું તથ્ય છુપાયેલું રહેલું છે. કે લોકોના પુણ્ય અને પુરુષાર્થ માટે કંઈક ને કંઈક ભાવાસીની પાછળ છુપાયેલો છે. કે ગંગા નદી તો ગંગા નદીનું અવતરણ ભગવાન શિવે ધરતી ઉપર કરેલું છે. તો શિવના મસ્તક ઉપરથી નીકળી અને ધરતી ઉપર આવે છે, લોકો એને શું માને છે તો કે પવિત્ર માને છે. તો એનો ભાવાર્થ જોઈએ કે ગંગા, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહાદેવી, સરવતી, વેદિકા, સેપ્રા, વેત્રવતી, મહાશુદ્ધ નદી, પ્રખ્યાત, જયા અને ગંડકી આ બધી જ ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું મંગલ કરો. પ્રસ્તુ શ્લોક દ્વારા કવિઓની પ્રાર્થના, નદીઓની પ્રાર્થના દ્વારા શું કર્યું છે તો કે કવિ કહે છે આ બધી પવિત્ર નદીઓ દ્વારા મારા જીવનનું મંગલ થાવ. ભારતની ભૂમિમાં વિવિધ પવિત્ર નદીઓનો ઉલ્લેખ છે અને એ ઉલ્લેખ આપણા શ્લોક દ્વારા કરેલો છે. આ પવિત્ર નદીઓ શું કરે છે તો પોતાના ઉદ્ગમ સ્થાન લઈ અને શું ક્યાં પહોંચે છે તો કે સમુદ્રમાં પહોંચે છે. તો એ દર્શન દ્વારા શું કહ્યું છે કે આપણે સંસારરૂપી જે નદીઓ છે એ આપણને શું કરે છે તો કે સમુદ્રમાં સ્નેહ સાથે મિલન કરાવે છે. બીજું જોઈએ પાણીથી ભરપૂર નદીઓ જે છે એ શું કરે છે તો કે એક દિવસ સમુદ્રમાં જ મળે છે. આમ જો આપણામાં રાષ્ટ્રીય એકતાની ભાવના હશે તો જ આપણું મંગલ થશે. એ વાત અહીં સમજાવવામાં આવી છે કે જેમ નદીઓની એકતા છે પોતે મળી અને છેલ્લે સમુદ્રમાં ભળી જાય છે, એમ માનવીએ પણ પોતે એક થઈ અને દેશના હિત માટે કાર્ય કરવું પડશે. આમ જો આપણા રાષ્ટ્રીય એકતાની ભાવના હશે તો જ આપણું મંગલ થશે અહીં સમજાવવામાં આવ્યું છે. કે આ નદીઓ દ્વારા શું કહે છે તો કે રાષ્ટ્રીય એકના જે ભાવના છે એક બની રહી પડે. કે ભારત દેશના વિવિધ પ્રકારના લોકો રહે છે, ભાષા બોલતા, પહેરીશોળા એ બધા હંમેશા શું છે તો કે વિવિધતામાં એકતા દર્શાવે છે. પુષ્ટમ ગુષ્ટમ પુનરપી પુનઃચંદનમ સારું ગંધ છિન્નમ છિન્નમ પુનઃ પુનઃ સાધુ સેવ તુંડણમ દગ્ધમ દગ્ધમ પુનઃ પુનઃ કાંચન કાંત વર્ણનમ ન પ્રાણાયતે પ્રકૃતિ વિકૃતિ જાયતે શ્રોત્ર મનસે. હવે શ્લોકનો ભાવાર્થ જોઈએ કે ગુષ્ટમ ગુષ્ટમ કે ઘસવાથી ઘસવાથી પુનઃ એપી એટલે કે ફરીથી પણ ચંદનમ કે ચંદનની જે સુગંધ છે એ આપનાર બને છે. કે વારંવાર આપણે લોટું ઘસીએ કે અથવા તો ચંદન ઘસીએ તો એ શું કરે છે તો આપણે સુગંધ જ આપે છે. આમ વારંવાર
પીલા વાસથી શેરડીનો સાઠો વધારે સ્વાદિષ્ટ બને છે. કે કોઈ તમે શિસોડે જાઓ તો એ શિસોડાવાળો વ્યક્તિ શું કરે છે તો કે વારંવાર એ શેરડીને મશીનમાં પીલાવે છે. એના કારણે શું થાય છે તો કે એ મધુર સ્વાદ એનો આપણને મળે છે. એમ ઉત્તમ વ્યક્તિઓની વિશેષતા એ દર્શાવેલી છે કે જેમ સંદન અને શેરડી અને સોનું જેમ જેમ ઘસવાથી આવે છે અને એમ પોતાના ઉત્તમ ગુણો પ્રગટ કરે છે એમ એક ઉત્તમ વ્યક્તિ પણ પોતાની વિશેષતા પોતે ઘસાવાથીને પ્રગટ થયેલી છે. તો કે અહીં આપણને મનુષ્ય જીવનના પુરુષાર્થ અને પુરુષાર્થ કર્યા પછી જે આપણે લક્ષ્યને પ્રાપ્ત કરીએ છીએ અને એક આપણે ઉત્તમ વ્યક્તિત્વને ધારણ કરીએ છીએ એ વસ્તુ આપણને બતાવેલી છે. કે સંદન પોતે પોતાની સુગંધ અને શેરડી જ્યારે જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે સ્વાદ આવે છે, ત્યાં ગાંઠ આવી જાય છે. પણ એ શું છે તો કે એ ગાંઠ એ આપણા જીવનની મુશ્કેલી સ્વરૂપ ગણવામાં આવેલી છે. એટલા માટે જોઈએ કે ચંદનને વારંવાર ઘસવાથી તે વધુ ને વધુ સુગંધિત થાય છે અને સોનાને વારંવાર તપાવવાથી તેને વધુ ને વધુ ચમકદાર બને છે. એ ચંદનને આપણે જેટલું ઘસ્યું એટલી એની સુગંધ એમાં વધારો થશે, નહીં કે એની સુગંધમાં ઘટાડો. એમ સોનું પણ જોઈએ કે સોનાને વારંવાર સોની શું કરે છે, તપાવે છે. જેમ જેમ એને તપાવવામાં આવે છે એમ એનો ચમકદાર બને છે. તો આ સોના અને ચંદનના ગુણો દ્વારા અહીં શું બતાવેલું છે તો કે માનવીના ઉત્તમ ગુણો દર્શાવેલા છે. શેરડીના સાઠાને વારંવાર પીલવાથી તેનો રસ વધારે સ્વાદિષ્ટ બને છે. કે જેમ જેમ આપણા જીવનમાં આપણે ખૂબ જ પરિશ્રમ કરીએ છીએ, પરિશ્રમ કરીને જે મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓમાંથી આપણે બહાર નીકળીએ છીએ ત્યારે શું થાય છે તો કે જીવનનો આનંદ આપણને મળે છે. કે જેમ આપણે શેરડીના રસને પીધેલો હોય અને એને વારંવાર સાઠાને પીલવામાં આવી અને સ્વાદિષ્ટ બને છે એમ આપણું જીવન પણ અહીંયા શું થાય છે તો કે વારંવાર ઘસાવે છે એ સ્વાદિષ્ટ એટલે કે મધુર બને છે. બસ શેરડી અને સોનું આ ગુણો છે. ઉત્તમ જે વ્યક્તિઓ હશે એ પોતાના પ્રાણના ત્યાગવાનો સમય આવે તો પણ પોતાનો જે સારો સ્વભાવ છે એ ક્યારેય ત્યાગ નથી કરતા, એટલે કે પરોપકારની ભાવના રાખે છે. ગમે એવી પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિમાં જે ઉત્તમ વ્યક્તિઓ હશે એ શું કરે છે તો કે પોતાના મનને સ્થિર રાખે, ક્યારે અસ્થિર બનતા નથી. અને શ્રેષ્ઠ વ્યક્તિઓ પોતાનો પ્રાણ ત્યાગવાનો સમય આવે ત્યારે એ પોતે શું કરે છે તો કે ત્યાગી દેશે. કે કેમ તો કે આપણે રામાયણના ઉદાહરણ દ્વારા પણ જોયું કે રામે પોતાના પિતાશ્રીના અવસાન ખાતર શું કર્યું હતું તો કે 14 વર્ષનો વનવાસ ભોગેલો હતો. કે ઉત્તમ પુરુષો છે એ જે એનું વચન આપેલું છે એ વચનને પોતે શું કરે છે તો કે પ્રાણના ભોગે પણ પાળે છે, પોતાનો જે સ્વભાવ છે એ જ્યારે છોડતા નથી. એવી જ રીતે આ દરેક શ્લોકો આપણને કંઈક ને કંઈક આપણને અહીં કહી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, લેશનમાં આપણે કાવ્યનું ગુજરાતી પાટી નોટમાં લખવાનું છે અને સાથોસાથ જેમ યુનિટ ચાલતા જાય તેમ તેનું આપણે સ્વાધ્યાય પણ પાટી નોટમાં લખવાનું છે. અમુક સમય પછી નોટ ચેક કરવામાં આવશે એટલે દરેક વસ્તુ કમ્પ્લીટ રાખવાની રહેશે.